નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું તો ચાલો મળીએ આજ એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે પર ભવના પિતરા તેનું સર્જન કર્યું છે રજની કુમાર પંડ્યાએ તો ચાલો આજે એક ચરિત્ર નવલ રૂપે એક મહાન આદિવાસી સેવક એવા નરસિંહભાઈ ભાવસારને મળવાનું છે મારા માટે ગુમનામ એવી એક હસ્તી જેને આદિવાસીઓની સેવા માટે શિક્ષણની નોકરી યજી જ્યારે અત્યારે સરકારી નોકરી માટે આંધળા બનેલા સમાજ માટે અચરજ જ કહેવાય જે આદિવાસીઓને પોતે પરભવના પિતરાઈ માનતા એનું કારણ પણ આપતા અને તેઓ કહેતા કોઈક સમયે આપણા વડવાઓ તો એક જ હતા ને અને તેના નાતે પણ આપણે પિતરાઈ તો ખરા જ ને એમની આવી ઊંડી સમજ પર કોઈને પણ ગૌરવ કરવાનું મન થાય જો આખો સમાજ આ સમજથી ચાલે તો સમાજમાં ભાઈચારો અને સુખ પ્રસરી જાય પરંતુ આજે તો ભાઈ ભાઈનો દુશ્મન થઈ બેઠો છે અને કોઈને કોઈના માટે સમય નથી ખુદના માટે પણ ક્યાં સમય છે બીજાની તો વાત ક્યાં કરવી જ્યારે આ મહારત્નએ તો આજીવન પોતાના વતન મેસો નદીના કાંઠાના આદિવાસીઓ માટે જીવ્યા અને ભીષ્મ પ્રતિજ્ઞા સાથે જીવ્યા પોતાના માતાની હર્ષ તો ઘણી રહી કે પોતાના વારસદાર માટે લગ્ન કરાવે અને પોતે લગ્ન કરે પરંતુ નસીબ જોગે માતા સ્વર્ગે સિધાવતા તેમની તો ચિંતા દૂર થઈ ગઈ અને પોતાની સાસરીમાં જઈ જાતે જ વિનંતી કરી કે હું જે માર્ગે જવાનો છું તેમાં મારા વિવાહ વિઘ્નરૂપ લાગે છે માટે આપની દીકરીને સારું ઘર જોઈ અને વડાવી દો મને આ બંધનમાંથી મુક્ત કરો આવા મહાસેવક એવા જેમને પોતાનું પૂરું જીવન આદિવાસીઓના ચરણે ન્યોસાવર કરી દીધું એમની સેવામાં ન્યોર કરી દીધું અને પોતે પોતાના લગ્ન સમ સંબંધમાંથી પણ મુક્ત થયા અથવા તો મુક્તિ માગી એમ કહી શકાય ઓગણીસો સોળમાં જન્મેલા આ મહામાનવને સર્જક પોતે ઓગણીસો નેવુંમાં મળેલા અને આ ચરિત્ર નવલ ઓગણીસો એકાણુંમાં આપણને મળે છે તેને નિરૂપણ રેખા દેશમાં ગાંધીયુગના મંડાણ પછીના તરતના ગાળાથી શરૂ કરી દેશને આઝાદી મળી ત્યાં સુધીની સમયગાળો કહી શકાય સર્જક પોતે ચરિત્ર નાયક નરસિંહભાઈ સાથે વીસ દિવસ સુધી ઈડરના ડુંગરાઓમાં રઝડપાટ કરી ત્યાં જ આ ચરિત્ર નાયકની રચના કરેલી આદિવાસીઓની વચ્ચે રહી ચરિત્ર નાયકે કેટલીક સેવાઓ કરી અને જમાદારોના દંડા પણ ખાધેલા એ હકીકતને નજરે ખુદ લેખકે અનુભવી અને જોઈ ત્યાર પછી આ નવલકથા આપી મિત્રો વનવાસીઓને નાતા ધોતા શીખવવું તેમજ નાક સાફ કરાવવાથી લઈ સંસ્કાર આપવાનું શિક્ષણ આપવાનું તેમજ ભય અને ભૂખ પગડવાનું ભગીરથ કામ આ મહામાનવ દ્વારા થયેલું જે જીવનમાં છેલ્લા શ્વાસ સુધી તેમને ચાલુ રાખેલું હિંમતનગરના રજવાડાઓના જોરજુલમો અને શોષણ તથા અનેક સામાજિક દૂષણોથી પ્રજાને મુક્ત કરવા મથતા રહ્યા વહેમો અંધશ્રદ્ધા દારૂ સ્ત્રીઓમાં બેડીઓ સમ પેંચણીઓને છોડાવી માતાઓનો ભાર હળવો કર્યો આદિવાસી સમાજના નાનામાં નાના દુઃખોને દૂર કરવાનો મોટો યજ્ઞ ઉપાડેલો જેમાં તેઓ ખૂબ જ સફળ થયા બાકી તે સમયે આદિવાસી સમાજમાં શિક્ષણની ઉપેક્ષા થતી અને જો કોઈ ભગત શિક્ષણ મેળવવાના ઓરતા કરે તો ઉજળિયાત કોમ તેને ભણવા જ ના દે તેમની સાથે ન બેસવાનું મોટું કારણ એ જ કે મનમાં બીખ હતી કે ભણશે તો ગુલામ નહીં મળે અને ગુલામી નહીં કરે બસ આ શિક્ષણની સુખ અને ભય બંને ભગડવાનું ભગીરથ કાર્ય આ મહામાનવ દ્વારા થયું અને ખરેખર આપણને આ નરસિંહભાઈ ભાવસાર જેવા અંતજન જે આદિવાસીના સેવક બની રહ્યા અને આપણને સમાજને ખરેખર કોઈ પણ અપેક્ષા વગર કે કોઈ પણ લોહીના સંબંધ વગર કોઈના માટે કેવી રીતના જીવન ન્યોસાવર કરી શકાય અને કેવી રીતના જીવી શકાય સમાજ માટે કેવી રીતના મરી શકાય એ સમાજમાં રહી કેવી રીતના કામ કરી શકાય એની મોટામાં મોટી શીખ આ નરસિંહભાઈ ભાવસારના ચરિત્ર નવલ રૂપે આપણને મળે છે ખૂબ જ મજા આવી મિત્રો વાંચીને એક જ બેઠકે વાંચી શકાય એવી નવલકથા કહી શકાય વ્યક્તિ વિશેષમાં રસ ધરાવનારને ખૂબ જ ઉપયોગી અને રસદાયક બની રહેશે મિત્રો તો ખરેખર વાંચવા જેવી છે આ નવલકથા તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે